સુરતની લાજપોર જેલમાં રાજદ્રોહના આરોપ હેઠળ સજા ભોગવી રહેલા હાર્દિક પટેલ પાસેથી બેટરી તથા ચાર્જર મળી આવતા સચિન પોલીસે ફરિયાદ દાખલ કરી છે। લાજપોર જેલમાં છેલ્લા 8 મહિનાથી જેલવાસ ભોગવી રહેલા હાર્દિક પટેલ વિસનગર જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસેથી બેટરી તથા ચાર્જર મળી આવતા સચિન પોલીસે ફરિયાદ દાખલ કરી હતી અને તેના નામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો। જેલ બહાર ટોળામાં એકત્રિત થયેલ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિએ હાર્દિકને પ્લાસ્ટિકની થેલીમાં કશું કાપવાનો પ્રયત્ન કર્યો તે નજરમાં આવતા તપાસ કરાતા મોબાઈલના ચાર્જર તથા બેટરી મળી આવી હતી। સચિન પોલીસે પ્રતિબંધિત વસ્તુ જેલમાં સાથે રાખવા બદલ હાર્દિક પટેલ પર વધુ એક ગુનો નોંધી તપાસ હાથ ધરવાની પ્રક્રિયા આરંભી છે। હાર્દિક પટેલ પાસેથી એક સેમસંગ કંપનીનું ચાર્જર અને સેમસંગ કંપનીની બેટરી તેમજ એક પત્ર હાર્દિક પટેલ મળી આવ્યો છે। સર, શું ઘટના બની હતી તે દિવસે જ્યારે એને મહેસાણા લઈ જવામાં આવ્યો હતો? હાર્દિક પટેલને વિસનગર કોર્ટમાં મુદત માટે લઈ જવાતો હતો તે દરમિયાન જેલ પરિસરમાં જેલના દરવાજા પાસેથી જેવો હાર્દિક બહાર નીકળ્યો તે દરમિયાન એક અજાણ્યા વ્યક્તિને હાર્દિકને એક વસ્તુ આપી રહ્યો હતો। જે બાબતે શંકા જતા ચાપટાના પીએસઆઈ ચૌધરી સાહેબે હાર્દિકને અટકાવીને તેની ધરતી કરતા તેની પાસેથી એક સેમસંગ ચાર્જર કંપનીની બેટરી અને એક લેટર મળી આવ્યો હતો। બીજી બાબતે પીએસઆઈ ચૌધરી હાર્દિક ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામતના નેતા હાર્દિક પટેલ હાલ સમાધાનની ફોર્મ્યુલા પર વિચાર કરી રહ્યા છે। વિઠ્ઠલ રાદડિયા તથા જયરામ પટેલની મધ્યસ્થીથી ઉકેલ લાવવાની આશા સમગ્ર ગુજરાતવાસીઓ રાખી રહ્યા છે ત્યારે વધુ એક ફરિયાદ સમાધાનમાં મદદ કરશે કે સમાધાન દૂર હડસેશે તે આવનાર સમય જ નક્કી કરશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।